ત્યાર પછીનો પ્રશ્ન છે, વૃક્ષોમાં વાર્ષિક વલયોના નિર્માણ માટે નીચે પૈકી કયું વિધાન સાચું નથી? મિત્રો, આ પ્રકારના ક્વેશ્ચન આવે એટલે સમજી જવું કે સાચું નથી એટલે કે એ વિધાન નીચે આપેલું ખોટું હશે. બરાબર, ઓપ્શન સી છે, સમશીતોષ્ણ વિસ્તારના વૃક્ષોમાં વાર્ષિક વલય એ ધ્યાન આકર્ષણ હોતું નથી. મિત્રો, આ વાત ખોટી છે, કારણ કે સમશીતોષ્ણ વિસ્તારોમાં આબોહવાકીય પરિસ્થિતિ એકસરખી હોતી નથી અને એટલે એમાં ફેરફાર ઝડપથી જોવા મળે અને એને કારણે જે વલય થાય છે એ આપણે જોઈ શકીએ છીએ. પછીનો પ્રશ્ન છે, વંદાના પાચન માર્ગમાં મુખથી શરૂ કરી અંગોની ગોઠવણીનો સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ પસંદ કરો. મિત્રો, આ પ્રકારના પ્રશ્નો તમારા સમયને વધારે પડતો લોડ આપે છે. આપણને આ ખબર હોય કે આ પ્રશ્ન આપણને આવડે છે, પરંતુ તે વધારે પડતો જો ઉતાવળમાં આનો આન્સર આપણે આપીએ તો ઘણીવાર ખોટો પડે છે. એટલા માટે આ પ્રકારના પ્રશ્નોમાં તમારે ખાસ ધ્યાન રાખવું. આનો આન્સર તો તમને ખબર જ હશે કે કંઠનળી, ત્યાર પછી અન્નળી, ત્યાર પછી અન્ન સંગ્રહાશય, ત્યાર પછી પેશણી, ત્યાર પછી શેષાંત્ર, ત્યાર પછી કોલોન અને છેલ્લે અંતમાં મળાશય. વંદો, અળસિયું, ડેડકો અને મનુષ્ય આ બધાના જે તંત્રો છે એનું તમારે એક આખું લિસ્ટ બનાવીને રાખવી જોઈએ કે જેને કારણે તમને એક્ઝામ સમયે ખાલી નામ યાદ રાખવા પડે તો વાંધો ન આવે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે નરજન્યુઓ કે જે સહાયક કોષોમાં મુક્ત થાય છે તેનું ભાવિ શું હોય છે? પુષ્પની વાત કરી છે કે જ્યારે જે નરજન્યુઓ એટલે કે બે નરજન્યુઓ જે સહાયક કોષોમાં મુક્ત થાય છે એટલે એમાંથી જે એક અંડકોષ સાથે મિલન પામે છે અને બીજું જે છે એ કોષ કેન્દ્ર સાથે એટલે કે કેન્દ્રસ્થ કોષ કેન્દ્રો સાથે એ જોડાય છે, એ મિલન પામે છે, આને આપણે બેવડું ફલનના નામે પણ ઓળખીએ છીએ, જેને ડબલ ફર્ટિલાઇઝેશન કહેવાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, સુવર્ણ ડાંગર તમને ખ્યાલ આવી ગયો છે માટે નીચે પૈકી કયું સાચું છે? સુવર્ણ ડાંગર તો એ વિટામિનથી ભરપૂર હોય છે, વિટામિન એથી ભરપૂર હોય અને ડેફોડિલના એક જનીન સાથે જોડાયેલું હોય. હવે ડેફોડિલ એ એક ફૂલ છે કે જેમાં વિટામિન એ નામનું જનીન છે એ ભરપૂર પ્રમાણમાં જોવા મળે કે જે જનીનને કારણે વિટામિન એ આપણને મળી શકે. તો એ જે જનીન છે એ ચોખાની જાતમાં જે સુવર્ણ ડાંગર જે છે સોનેરી ચોખા એની જાતમાં એ એડ કરેલું છે કે જેને કારણે એમાં વિટામિન એ નામના જનીનને કારણે એ પ્રોટીન આપણને મળી શકે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, જો ફરીવાર આવ્યો કે નર પ્રજનન તંત્રમાં શુક્રકોષોના વહનનો સાચો માર્ગ પસંદ કરો. આપણે ભણ્યા હશું એટલા માટે એ જ વસ્તુ લાગુ પડશે કે શુક્રોત્પાદન નલિકાઓ, રેટેડ શુક્રપિંડ, ત્યાર પછી શુક્રવાહિકા, અધિવૃષણ, ત્યાર પછી શુક્રવાહિનીઓ, સ્ખલન નલિકા, મૂત્રમાર્ગ અને અંતે યુરેથ્રલ મીટ્સ. ઓકે, ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, નીચેના એમઆરએનએમાં નીચે પૈકીની કઈ સ્થિતિમાં રીડિંગ ફ્રેમમાં કોઈ ફેરફાર થતો નથી? આ પ્રકારની રીડિંગ ફ્રેમ કોઈ એક આપી દે છે અને એમાં આપણે કોઈ ફેરફાર કરવાનો થતો નથી. જરાક જોઈ જઈએ કે સાતમા, આઠમા અને નવમા સ્થાન ઉપર જે જી જી યુ છે એનું આપણે ડિલીશન કરીએ તો એને કંઈ ફેર પડી શકતો નથી. જોઈ જુઓ કે જી જી યુ જો આપણે એને ડિલીટ મારી દઈએ અથવા તો એને ડિલીશન કરી નાખીએ તો એનાથી કંઈ એને ફરક પડતો નથી. ત્યાર પછીનો પ્રશ્ન છે, બોલ્વ વર્મમાં આવેલા બેસિલસ સુઇન્જિનસમાં એવું તે શું છે કે જે પ્રોટોક્સિનના ઉછેરને ઉત્પ્રેરિત કરી એટલે કે ઉત્પાદિત કરી તેને સક્રિય બીટી ટોક્સિનમાં ફેરવે છે? તો બોલવર્મમાં એના આંત્રમાર્ગને જે પીએચ છે, બધાના આંત્રમાર્ગમાં જે એની પીએચ અલગ અલગ હોય કે જોઈએ મોટાભાગે આપણે એસિડિક હોય છે, તો જે આંત્રની જે આલ્કલાઇન પીએચ છે એટલે કે જે કીટકના આંતરડામાં પીએચ ઉપર અસર કરે અને એ ઉત્પ્રેરિત કરશે બીટી ટોક્સિનને કે જે
આંતરડામાં છિદ્ર કરશે, કોષો ફૂલીને ફાટી જશે, એટલે કે એક પ્રકારનો બ્લાસ્ટ થશે. એટલે આંત્રની આલ્કલાઇન છે એ બેસિલસ થુરિન્જિનેસિસ જે છે બીટી કોટન એમાં બીટી ટોક્સિન ઉત્પન્ન કરવાનું બોલ્વવર્મને નામના કીટકને ખતમ કરી નાખે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચેના વિધાનોને ધ્યાને લઈ, જેમ કે પહેલું વિધાન છે ઉત્સેચકીય પ્રોટીન સાથે મજબૂત રીતે જોડાયેલો સહઉત્સેચક કે ધાતુ વાયુનો પ્રોસ્ટેટિક સમૂહ કહેવાય છે. મિત્રો આ વાત તમને કેમ લાગે, સાચી લાગે? નહીં, કારણ કે પ્રોસ્ટેટિક જૂથ, ધાતુ આયન અને સહઉત્સેચક ત્રણેય અલગ અલગ છે. જ્યારે પ્રોસ્ટેટિક જૂથ છે એ કાર્બનિક રસાયણ છે, સહઉત્સેચક છે એ થોડા સમય માટે જોડાણ થાય છે. એટલે પહેલી વાત તો કેવી, તો કે ખોટી પડશે. બીજું વાંચીએ, સંપૂર્ણ કેટેલાઇટિક સક્રિય ઉત્સેચક અને તેની સાથે જોડાયેલ પ્રોસ્ટેટિક જૂથને એપોએન્ઝાઇમ એટલે કે સહઉત્સેચક કહે છે. તો આ વાત પણ તમને ખોટી લાગશે, કારણ કે સંપૂર્ણ કેટેલાઇક જે સહઉત્સેચક છે એ ક્ષણિક જોડાણ ધરાવે, અને જ્યારે ધાતુ આયન છે જેમ કે ZN પ્લસ, FE પ્લસ, NA પ્લસ કે જે એપોએન્ઝાઇમ તરીકે ઓળખાય છે એ જોડાયેલા હોતા નથી. તો A અને B બંને ખોટા છે. વિકલ્પ જોઈએ ઓપ્શન B, જેમાં A અને B બંને ખોટા છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, કેરીનું સાચી રીતે લખેલું વૈજ્ઞાનિક નામ નીચેનામાંથી પસંદ કરો કે જે કાર્લસ લિનિયસે સૌ પ્રથમ વર્ણવેલું છે. તો હવે ચેપ્ટર નંબર ફર્સ્ટ 11 સાયન્સ એમાં તમે જોઈ ગયા છો કે પહેલાં તો કોનું નામ આવશે, તો કે પ્રજાતિનું નામ, પછી તો કે જાતિનું નામ, અને પછી છેલ્લે અંતમાં સંશોધક કે જેણે શોધેલું છે એનું ટૂંકમાં નામ આવશે. તો કેરીનું વૈજ્ઞાનિકમાં પ્રજાતિ જે આવે એ મેન્જીફેરા છે. ચારેયમાં ઓપ્શન મેન્જીફેરા આપેલો છે, પણ એની જાતિ છે ઇન્ડિકા. તો ઓપ્શન ચારેયમાં ઇન્ડિકા પણ આપેલો છે. તો હવે આપણને ખબર છે કે કાર્લસ લિનિયસે આપેલો છે, તો એટલે આપણને ખ્યાલ આવી જાય કે જે એનું ટૂંકમાં નામ આપવાનું છે, સંશોધનકારનું ટૂંકમાં નામ એટલે લિનિયસ, અને ઈ પણ ટૂંકમાં એટલે કે લિન. એટલે ઓપ્શન આપણો થઈ જશે મેન્જીફેરા ઇન્ડિકા લિનિયસ. ત્યાર પછીનો પ્રશ્ન છે, પાઇનસના બીજ ફંગલ એટલે કે ફૂગના તંતુઓ જે છે એને માયસેલિયમ ઇંગ્લિશમાં કહેવાય છે, એની સાથે સંબંધ રાખ્યા વગર અંકુરિત થઈ શકતા નથી, આવું કેમ બને? મિત્રો ઘણીવાર સહજીવી વનસ્પતિઓ હોય એ અમુક જીવ સાથે એ પોતે સહજીવન ગાળે છે. જેમ કે અત્યારે અહીંયા ફૂગની વાત આપી છે કે ફૂગ જે છે એની કવકજાળ સાથે અવિકલ્પ એટલે એની અજોડ બંધ બને છે, કે ફૂગ છે એ જે એના મૂળ તત્વો છે એને ખનિજ તત્વો આપે છે, અને મૂળને ખનિજ તત્વો આપે એના બદલામાં મૂળ જે છે એ આ ફૂગને, એના જે ફૂગના તંતુઓ છે એને પોષણ એટલે કે શર્કરા અને નાઇટ્રોજન સંયોજનો આપે છે. એટલા માટે કે તેને કવક જાળ સાથે એ અવિકલ્પી સંબંધ આ માટે છે, અને પાઇનસના બીજ એના વિના અંકુરિત થઈ શકતા નથી. ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચેની રચનાઓને અંગોમાં તેના સંબંધિત સ્થાન સાથે જોડો. તો મિત્રો હવે તમને ખ્યાલ આવી ગયો છે કે લિમ્બર કોર્ડની ખાંચ એટલે કે નાનું આંતરડું, ગ્લિશનની કેપ્સ્યુલ એ આપણે યકૃતમાં જોઈ છે, ત્યાર પછીનું લેંગરહાન્સના કોષ પુંજ, લેંગરહાન્સ બીટા લેંગરહાન્સ એમાં તો કે સ્વાદુપિંડમાં, અને બ્રુનરની ગ્રંથિ જે આપણે છેલ્લે અંતે પક્વાશ્યમાં આવે છે. ખ્યાલ આવી ગયો છે તમને. ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચેના પૈકી કઈ ગર્ભનિરોધક પદ્ધતિમાં અંતઃસ્ત્રાવ ભાગ ભજવે છે? તો એ પદ્ધતિ છે લેક્ટેશન એમેનોરિયા, કે જેમાં અંડપાત અને ગર્ભસ્થાપનને રોકવાનું કાર્ય થાય છે. એમાં ગોળીઓ આવે છે અને ઇમરજન્સી કોન્ટ્રાસેપ્ટિવ્સ હોય છે કે જે ગર્ભનિરોધ વખતે
એ અંતસ્ત્રાવનો ભાગ ભજવે છે અને એને કારણે જે શ્લેષ્મની ગુણવત્તા એમાં પણ એમાં રોકાઈ જાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, બીજમાં કાયમી પૂર્વદેહને આ કહેવાય છે, તો એને આપણે પ્રદેહશેષ કે જેને પેરિસ્પોર્મ કહીએ છીએ. હવે કેવું થાય છે મિત્રો કે ક્યારેક કેટલાક બીજમાં, જેમ કે આપણે જોઈએ તો કે કાળા મરી અને બીટ છે, એનો જે પ્રદેહનો ભાગ એટલે ઉપરનો ભાગ જે છે એ વપરાયા વિનાનો જોડાયેલો જ રહે છે અને એની સાથે ઘણા સમય સુધી રહે કે એને આપણે પ્રદેહશેષ એટલે કે પેરિસ્પોર્મ કહેવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ખોટું વિધાન પસંદ કરવા. મિત્રો આ પ્રકારના પ્રશ્નોમાં આપણે ચારેય ઓપ્શન વાંચવા પડે છે, કારણ કે ઘણીવાર એવું બને છે કે આપણને એ પ્રશ્ન જવાબ ખોટો લાગતો હોય પણ એ સાચો હોય છે. જેમ કે આમાં આન્સર છે, તમને ખ્યાલ આવી જ ગયો છે કે પાલતુ મરઘીઓમાં સંતતિઓની જાતનો આધાર અંડકોષ કરતાં શુક્રકોષના પ્રકાર પર રહેલો છે. તો મિત્રો એ વાત ખોટી છે, બરાબર, કે જે શુક્રકોષના પ્રકાર પર રહેલો હતો નથી. ત્યાર પછીનો પ્રશ્ન આવે છે કે નીચેના પૈકી ગ્લુકોઝનું વાહક ઇન્સ્યુલિન પર અવલંબિત છે. આપણને ખબર છે કે ઇન્સ્યુલિનનું વાહક GLUT4. મિત્રો આ તમારે યાદ રાખવું પડશે કે રોમન અંક તમને જો આવડતા હશે તો તમારે ક્યાંય પણ પ્રશ્ન થશે નહીં. જેમ કે આ રીતનો સિમ્બોલ આવે તો 1, આ રીતનો સિમ્બોલ આવે તો 5, આ રીતનો સિમ્બોલ આવે તો 10, અને એ રીતે જ આપણે આગળ વધતા જવાનું. એટલે કે આન્સર આપણને મળી જશે GLUT4. 4 એટલે કે આઈ 5 માં 1 ઓછું એટલે કે IV. મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને બીજા મિત્રોને પણ મોકલો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.